विद्यार्थी मित्रों, आपणे यूनिट वन में पार्ट वन नी अंदर ताजनगरना गामना निवासी केवी रीतने पोतानी जात मेहनतथी पोतानी गामनी अंदर रेलवे स्टेशननुं बांधकाम शुरू कर्युं हतुं ते जोयुं। हवे बीजा आपणो आ वीडियो छे जेनी अंदर आपणे सीतापुर स्लाइड, सीतापुर गामनी अंदर लाइटनी खूब ज अछत हती। त्यांना रहेवासीओ વીજળી વગર રહેતા હતા તો ત્યાં તે લોકોએ કેવી રીતે પોતાના ગામની અંદર સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને ઉર્જા વીજળી પ્રાપ્ત કરી તે વિષય અહીંયા આપણે અભ્યાસ કરીશું। સીતાપુર લાઇટ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર। સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ અ વન સચ પેલેસ વિથ નો પાવર। A small social enterprise called Mera Gaon Power MGP is trying to change things. They are putting two solar panels at a time in just over a year. MGP has connected more than 3,500 customers to the solar power mini grids at a village level. વિદ્યાર્થી મિત્રો, ઉત્તર પ્રદેશના ગ્રામ વિસ્તારોમાં 60% ઉપરાંત ઘરોમાં વીજળી નથી। આવી જ એક વીજળી વગરની જગ્યા છે તે છે સીતાપુર જિલ્લો। મેરા ગાઉ પાવર MGP નામની એક નાની સામાજિક સંસ્થા પરિસ્થિતિને બદલવાનો પ્રયત્ન કરી રહી છે। તેઓ એકી વખતે બે સોલર પેનલ મૂકી રહ્યા છે। આશરે એક વર્ષમાં MGPએ ગ્રામ કક્ષાએ 3,500થી વધારે ગ્રાહકોને સોલર પાવર મિની ગ્રીડ સાથે જોડ્યા છે। વિલેજ બાય વિલેજ MGP ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રો ગ્રીડ્સ ધેટ પ્રોવાઈડ 2 LED લાઇટ્સ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ્સ એટ અ કોસ્ટ ઓફ 25 rupees પર વીક ધેટ ઇઝ અ ચીપર ધેન અ કેરોસીન વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ અ મંથ। સોલર પાવર ઇઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ અ કસ્ટમર હેલ્થ। ગામડાની અંદર માઇક્રોગ્રીડ ઊભી કરવી એક ભવ્ય પ્રસંગ હોય છે। એક પછી એક ગામમાં MGP ઓછી કિંમતમાં સોલર માઇક્રોગ્રીડ્સનું નેટવર્ક ઊભું કર્યું જેના દ્વારા ખર્ચ આપતા ગ્રાહકોને 2 LED લાઇટ અને એક મોબાઈલનું ચાર્જિંગ પોઈન્ટ અઠવાડિયે 25 rupees દરે જોડી આપવામાં આવતું। તે કેરોસીન કરતાં પણ સસ્તું હતું કારણ કે એક મહિનામાં તેનો કેરોસીનનો ખર્ચ બમણો આવતો હતો। સૌર ઉર્જા પ્રકાશનો એક ધૂમ્રરહિત સ્ત્રોત હોવાથી ગ્રાહકના સ્વાસ્થ્ય માટે પણ તે વધારે લાભકારક હતું। ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ એન્ડ એવરી વન ગેટ્સ ઇન્વોલ્વ ઇન ધ વિલેજ ઓફ દમદમપુરા The team maps the village house by house beneath the scorching midday sun, working out where to place each wire so as the connected customer to the power source. Some householders join in while others look on, calling out orders or watching the curious proceedings wide-eyed. ગામડામાં માઇક્રોગ્રીડ ઊભી કરવી એ એક ભવ્ય પ્રસંગ હોય છે અને દરેક જણ તેમાં રસ લે છે। દમદમપુરામાં નામના એક ગામમાં બપોરના બળબડતા તડકામાં એક ટીમ ઘરે ઘરે ફરીને આખા એ ગામનો એક નકશો તૈયાર કરે છે જેથી એ નક્કી કરી શકાય છે ગ્રાહકને પાવરના સ્ત્રોતો સાથે જોડવા માટે દરેક તાર ક્યાં મૂકી શકાય। અમુક ગ્રાહકો આ કામમાં જોડાયા જ્યારે બીજા કેટલાક ઊભા રહીને આદેશ આપે છે અથવા રસપ્રદ કાર્યને કુતૂહલપૂર્વક જુએ છે। The roof of a sturdy bricks-walled home in each village is always chosen as the seat for the panels and the battery. Azaz, one of the company's first electrician to be recruited from the local district block of Rusa, installs the panels in a southerly direction to the capture as much sunlight as possible. પેનલ અને બેટરી ગોઠવવા માટે ઘરે દરેક ગામ એક મજબૂત ઈંટની દિવાલવાળા ઘરનું છાપરું પસંદ કરવામાં આવે છે। સ્થાનિક જિલ્લાના
રેઉસા બ્લોકમાંથી કંપની દ્વારા ભરતી કરવામાં આવેલો સૌથી પહેલો ઇલેક્ટ્રિશિયન એઝાઝ વધારેમાં વધારે સૂર્યપ્રકાશ પકડી શકાય તે રીતે પેનલને દક્ષિણ દિશામાં ગોઠવતો હતો. વી વર સેવિંગ અવર ઇન એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ્સ એન્ડ ધેર્સ નો પોલ્યુશન ઇઝ અવર હોમ સેઇધર સે અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ. આ લાઇટથી અમે અમારા પર્યાવરણની રક્ષા કરીએ છીએ અને અમારા ઘરોમાં પણ પ્રદૂષણ થતું નથી, ગામને એક ખેડૂતો આવું કીધું. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ એમ્બ્રેજ અમોંગસ્ટ ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ એમરેજ અમોંગ્સ ધ કસ્ટમર ટુ સેઇઝ અનધર ઇન વન વિલેજ. કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ અ વેવ્સ શેરીસ બાય નાઇટ. ઇન અનધર વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ અ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ હી સેઇઝ. ગ્રાહકોમાં પણ નવા વ્યવસાય ઊભી થઈ રહ્યો છે, એક બીજો ખેડૂતે કહ્યું. એક ગામમાં રાત્રે સાડી વણવાના આ લાઇટનો ઉપયોગ કરે છે. બીજા એક ગામમાં એક માણસ માટે પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનો રાતનો વ્યવસાય બની ગયો છે તે કહે છે. ઇટ ઇઝ નાઇસ ટુ હેવ અ લાઇટ્સ વાઇલ વી કુક એન્ડ ઇટ. અવર ચિલ્ડ્રન આર ઓલમોસ્ટ સ્ટડિંગ મોર નાવ. રસોઈ અને ભોજન દરમિયાન લાઇટ હોય તો સારું લાગે છે, અમારા બાળકો પણ હવે વધારે અભ્યાસ કરે છે. મિત્રો, તો આજે આપણે આપણું આજે પાર્ટ ટુ હતું સીતાપુર લાઇટ્સ, તેની અંદર આપણે જોયું કે સીતાપુર ગામના લોકોએ કેવી રીતના પોતાની મહેનતથી અને MGP સંસ્થાએ પોતાના કાર્યથી ગામની અંદર સૂર્યપ્રકાશની મદદથી લાઇટો પહોંચાડી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આપણું ત્રીજું ટૉપિક જે જોઈશું છે તે પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી. તો ચાલો આપણે આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી વિશે અભ્યાસ કરીશું. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી ઇન કેરલા. ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચર્સ એન્ડ રેફરન્સીસ. બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર અ ડિફરન્ટ રીઝન. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર આર વુમેન. ધીસ વુમેન સપોર્ટેડ બાય ધ શેર સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર ધેમ લોન્ચ અ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ અ મેથર્સ ઓફ એમ્પાવરિંગ વુમેન. વિદ્યાર્થી મિત્રો, કેરળમાં ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી દે પલક્કડ જિલ્લાની સ્થાનિક ગ્રંથાલય છે, જેની સ્થાપના સપ્ટેમ્બર 2003માં થઈ હતી. તે એક સરસ આધુનિક ગ્રંથાલય છે. તેની અંદર ઇન્ફોર્મેશન એટલે માહિતી, નોલેજ જ્ઞાન, વિઝડમ એટલે વિદ્વતા, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ સંશોધન એન્ડ રેફરન્સ એટલે કે સંદર્ભ ગ્રંથનું તે એક સેન્ટર હતું એટલે કે કેન્દ્ર. પણ હાલમાં જ કેટલાક જુદા જ કારણોસર તે સમાચારમાં છે. તે લાઇબ્રેરીની અંદર 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યોમાં મહિલાઓ છે. ગ્રંથાલયમાં આપવામાં આવેલી જગ્યામાં આ મહિલાઓએ ફેબ્રુઆરી 2014માં મહિલા વિભાગ શરૂ કર્યું હતું. આ વિભાગના સભ્યોમાં એકઠા મળીને સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ વિશે ચર્ચા કરી. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગ્રેડિંગ, ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ, એન્ડ ફોર વુમેન ટુ ગેટ હેલ્પ ઇન અ મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ્સ, લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. આ લાઇબ્રેરીની અંદર ફિલ્મોનું પ્રદર્શન, ગૃહ, આર્થિક વ્યવસ્થા કે બગાયત વિશે કાર્યશાળાઓ, બાળ ઉછેર અથવા કલા અને મહિલાઓને કૌટુંબિક ઝઘડા, કાયદાકીય તકરાર અને વ્યવસાયિક પ્રશ્નોના ઉકેલ મદદ મળે તે માટે ગ્રંથાલયને તેને એક ખંડ ખુલ્લું મૂક્યું હતું.
क्रेटरी ऑफ द लाइब्रेरी पॉइंटेड आउट दैट थ्रू रीडिंग वुमेन वुड रियलाइज देयर ओन स्ट्रेंथ एंड फ्रॉग अ यूनिटी.